આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા ખાતે આવેલો જગવિખ્યાત મરડેશ્વર મહાદેવના મંદિર ખાતે તમામ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા। આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। જિલ્લામાં આવેલા વિવિધ શિવાલયોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા હતા। શહેરા તાલુકાના પાલિંખડા ગામે મરડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે। આ શિવાલય પંચમહાલ જિલ્લાના વડા મથકથી 22 કિલોમીટર અને મહીસાગરના વડા મથક લુણાવાડાથી 20 કિલોમીટર જેટલું દૂર છે અને શહેરાનગરથી 2 કિલોમીટરની દૂર આવેલું છે। આ શિવાલયની વિશિષ્ટતા તેનું 8 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતું રુદ્રાક્ષ સ્વરૂપ સ્વયંભૂ શિવલિંગ છે। આ શિવલિંગ મરડ પથ્થરોમાંથી બનેલું હોય તેનું નામ મરડેશ્વર પાડ્યું હોવાનું માનવામાં આવે છે, જે એક ચમત્કારથી કમ નથી। આ શિવલિંગ શિવરાત્રિના દિવસે એક ચોખાના દાણા જેટલું વધતું હોવાની લોકવાયકાઓ પણ જોડાયેલી છે। શ્રાવણ માસની શરૂઆતની સાથે જોગાનો જોગ પ્રથમ સોમવાર હોવાથી સવારથી જ શિવભક્તોએ મરડેશ્વર દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। સાથે કોરોના દુનિયામાંથી જ નહીં સંપૂર્ણ વિશ્વમાંથી નાબૂદ થાય તેવી પ્રાર્થના કરવાની સાથે હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નારાઓની મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। હાલમાં કોરોના ગાઈડલાઈનને લઈને મંદિર શિવલિંગ ઉપર ફૂલ, દૂધ અને જળનો અભિષેક કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો। મંદિર પરિસરમાં શિવ પાર્થેશ્વર ચિંતામણી શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, જેમાં રોજના માટીના 45,000 શિવલિંગ બનાવવામાં આવશે અને વિશ્વ કલ્યાણ અર્થે કોરોના મહામારી દૂર થાય તે હેતુ સાથે જાપ અને અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે। શહેરના ગ્રામીણ વિસ્તાર ઉપરાંત મહીસાગર અને દાહોદ જિલ્લા સહિત શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો। આ શ્રી પાર્થેશ્વર ચિંતામણી મહા અનુષ્ઠાન છે। આ રોજના 45,000 શિવલિંગ બને, એક મહિનાના 1,25,000 શિવલિંગ થશે। આનું નામ છે શિવ પાર્થેશ્વર ચિંતામણી મહા। આ અનુષ્ઠાન કરવાથી સર્વ પ્રકારોના રોગમાંથી મુક્તિ મળે છે, જીવ માત્રનું કલ્યાણ થાય છે અને અહીંયા આવનાર દરેક ભક્તોનું કલ્યાણ થાય તે હેતુથી આયોજન કરેલ છે। ત્યારે તાલુકાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે। ભગવાન તેમની પણ મનોકામના પૂર્ણ કરે અને એમના જે કંઈ વિસ્તારની અંદર જે કંઈ લોકો વસે છે, ગામડાઓની અંદર પશુઓ, પ્રાણીઓ, અનેક પ્રકારના જીવાત્માઓ પણ વસે છે, બધાનું પણ સર્વ પ્રકારે કલ્યાણ થાય તે હેતુથી આ અનુષ્ઠાનનું આયોજન કરેલ છે।